નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સની નોલેજમાં. મિત્રો, તમને ખ્યાલ છે કે બિનસચિવાલય ક્લાર્ક ભરતીના અત્યારે મોટા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમ કે તમને તો એ ખ્યાલ હોવો જોઈએ, 2018માં ફોર્મ ભરાયા હતા, તમારી પરીક્ષા પણ લેવાઈ ગઈ હતી, પરંતુ કેટલીક સિટિંગ કરી હતી અમુક વિદ્યાર્થીઓ, તેના લીધે સંપૂર્ણ પરીક્ષા છે તે કેન્સલ કરવામાં આવેલી હતી. અને હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી પરીક્ષા લેવાના પૂરેપૂરા ચાન્સીસ રહેલા છે. હવે ફરીથી ફોર્મ ભરાશે કે કેમ તેની કોઈ માહિતી તો છે નહીં, પરંતુ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલ છે તે વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થવાનો છે, કારણ કે પરીક્ષા ખૂબ નજીક છે. અને બીજું કે જે વિદ્યાર્થીઓ બિનસચિવાલય ક્લાર્કની સહેજ પણ માહિતી નથી તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. ભવિષ્યમાં ગમે ત્યારે બિનસચિવાલયની ભરતી આવે તો તમે અત્યારથી આ વિડીયો જોયેલો હશે તો તમને ખૂબ કામ લાગશે. સૌ પ્રથમ તો વાત કરું મિત્રો સિલેબસની, તો બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં બે પરીક્ષાઓ લેવામાં આવશે. જો તમે પ્રથમ પરીક્ષા પાસ કરો તો તમને બીજી જે કમ્પ્યુટરાઇઝ ટેસ્ટ હોય છે સીપીટી તે તમને દેવાનો લાભ મળશે. તો પ્રથમ જે પરીક્ષા છે તેની વાત કરું તો આ પ્રમાણેનો કંઈક ગુણ ભરશે મિત્રો. 200 ગુણનું પેપર રહેશે, 2 કલાકનો સમય છે. ટોટલ ગુજરાતનો ઇતિહાસ અને જે સંસ્કૃતિ છે તે 25 માર્કની, ગુજરાતી વ્યાકરણમાં વિદ્યાર્થી મિત્રો સાહિત્યનો પણ સમાવેશ થઈ જશે, 25 માર્કનું એ પૂછાય છે. ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ, અને ભારત અને ગુજરાતના જે કાંઈ વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેરના, અને સામાન્ય વિજ્ઞાન અને એપ્ટિટ્યૂડ ટાઈપના જે કાંઈ પ્રશ્નો હોય જેમાં ગણિત રીઝનિંગ બંનેનો સમાવેશ કરી શકાય, તો આ બધું થઈને 50 માર્કનું. અને બીજું છે કે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટરની થિયરી જેમાં એપેન્ડિક્સ જીનો સમાવેશ થાય છે. તો હવે એપેન્ડિક્સ જી છે તેમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થાય છે તે તો આપણે આગળ જોઈશું વિડીયોમાં. તે 25 ગુણનું રહેશે, અત્યારે તે યાદ રાખી લો. અને જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન, આમ આ પણ 50 માર્કનું. ટોટલ 200 ગુણનું પેપર રહેશે, 2 કલાકનો સમય રહેશે. તો આ હતી ભાગ નંબર 1 પ્રથમ પરીક્ષાની માહિતી. હવે મિત્રો, જો તમે પ્રથમ પરીક્ષા પાસ કરો એટલે તમારે બીજી પરીક્ષા દેવાનો વારો આવશે, જેમાં છે સીપીટી ટેસ્ટ, કમ્પ્યુટરાઇઝ પ્રોફિશિયન્સી ટેસ્ટ. અહીંયા તમે જોઈ શકો છો તેમાં શું રહેશે, ટોટલ 200 ગુણનું પેપર રહેશે, 1 કલાક અને 30 મિનિટ, એટલે કેટલો સમય, 1.5 કલાક જેટલો સમય રહેશે. તેમાં વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ગુજરાતી ટાઈપિંગ કરાવશે, 20 ગુણ તેના મળશે તમને, પરફેક્ટ થાય તો તે પ્રમાણે તમને માર્ક મળશે. અંગ્રેજી ટાઈપિંગના 20 ગુણ આપેલા છે, અને કમ્પ્યુટરના ઉપયોગની જે પાયાની જાણકારીના સંદર્ભમાં કમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી જેને એપેન્ડિક્સ એચ કહેવાય. હવે એપેન્ડિક્સ જી અને એપેન્ડિક્સ એચ શું છે તેના વિશેની પણ આગળ વિડીયોમાં માહિતી મેળવીએ છીએ, પરંતુ આ પ્રમાણે કંઈક 20 ગુણ 20 ગુણ 60 ગુણ, ટોટલ 100 ગુણ. પ્રથમ પરીક્ષામાં કેટલા ગુણ, 200 ગુણ તે પાસ કરો એટલે વિદ્યાર્થી મિત્રો બીજી પરીક્ષા લેવાય, અને ટોટલ જે ફાઇનલ મેરિટ બને છે તે તમારું 300 ગુણમાંથી મેરિટ બનશે. આ હતી બિનસચિવાલય ક્લાર્કનો સિલેબસ હતો. મિત્રો, ત્રીજા નંબરે આપણે વયમર્યાદાની એટલે કે ઉંમરની વાત કરું તો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ઉંમર હોવી ન જોઈએ. આ તો હતી વિદ્યાર્થી મિત્રો 2018ની જે નોટિફિકેશન હતી તેના પરથી મેં માહિતી મેળવેલી છે, પરંતુ ભવિષ્યમાં પણ ગમે ત્યારે આની પરીક્ષા આવશે ત્યારે ઉંમર પણ આ જ રહેશે, 18 થી 33 વર્ષની. અને જે એસસી અને એસટી કેટેગરીના તેમજ ઓબીસીના જે વ્યક્તિઓ છે ઉમેદવારો હોય તેમને 5 વર્ષ અને 3 વર્ષની જે છૂટછાટ આપવામાં આવે છે તે રાબેતા મુજબ મળશે. મિત્રો, પુરાવા તો અન્ય ઘણા બધા જોઈતા હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારથી જો તમારે એકઠું કરવા જેવું કોઈ પુરાવો હોય, દસ્તાવેજ હોય, તો છે કમ્પ્યુટરનું CCCનું સર્ટિફિકેટ. ખાસ કરીને તે સર્ટિફિકેટ વિદ્યાર્થી મિત્રો સરકાર માન્ય હોવું જોઈએ, અને અહીંયા પણ લખેલ છે કે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં તમે કોમ્પ્યુટરનું જ્ઞાન અથવા તો કોઈપણ ડિગ્રીમાં ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો તેના પ્રમાણપત્રો અથવા તો કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા જેમ કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય છે તો આવા પ્રમાણપત્રોની તમારે જરૂર પડશે નહીં. જેમ કે મિત્રો તમે કોઈ પણ ડિગ્રીમાં ભણી રહ્યા હોય અને તમારે પ્રોપર સબ્જેક્ટ આવતો હોય કમ્પ્યુટરનો તો જરૂર નથી, પરંતુ જે વિદ્યાર્થીઓને એવા સબ્જેક્ટ ન આવતા હોય તેને CCCનું સર્ટિફિકેટ સરકાર માન્ય હોવું જોઈએ. તો ખાસ તો દરેક વિદ્યાર્થીઓને એટલી સલાહ આપું કે જે વ્યક્તિઓ કોમ્પિટિટિવ તૈયારી કરી રહ્યા હોય તેની પાસે CCCનું સર્ટિફિકેટ તો ફરજિયાત હોવું જ જોઈએ. તો અત્યારે કદાચ કોઈ વિદ્યાર્થીઓ 12 પાસ કરીને આવ્યું હોય અને કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે પગલું માંડવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે તે અવશ્ય ભેગા કરી જ લેજો. હવે દરેક વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે બિનસચિવાલયની પરીક્ષા ક્યારે આવશે, અથવા તો નવા ફોર્મ ભરાશે કે કેમ. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે શૈક્ષણિક લાયકાતમાં શું કંઈ સુધારો થવા જેવો કે ખરો, તો તે વિશેની માહિતી પણ હું તમને આ જ વિડીયોમાં આપી દઈશ. આપણે આગળ જે વાત કરી હતી એપેન્ડિક્સ જી અને એપેન્ડિક્સ એચની, તો હું તમને અહીંયા વાત કરીશ કે એપેન્ડિક્સ જીમાં કયા કયા મુદ્દાનો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સમાવેશ કર્યો છે. તો અહીંયા બધા મુદ્દા વિદ્યાર્થી મિત્રો બોલવા જાય તો ઘણો બધો ટાઈમ લાવી લેશે. જેમ કે પ્રથમ છે માઇક્રોસોફ્ટ વિન્ડો, ત્યારબાદ MS વર્ડ, MS આઉટલુક, ફાઇલ એન્ડ ફોલ્ડર મેનેજમેન્ટ, ત્યારબાદ ઈમેલનો ઉપયોગ કઈ રીતે કરવો, ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરવો, વાયર એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક જે આવતા હોય છે ને, વેન લેન,
આ બધાનો ઉપયોગ કઈ રીતે કરવો, આ બધા નેટવર્કના પ્રકારો છે, ત્યારબાદ પીડીએફ કઈ રીતે જોવી, પીડીએફનો કઈ રીતે ઉપયોગ કરવો, માઇક્રોસોફ્ટ ઓફિસનો કઈ રીતે ઉપયોગ કરવો, માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર ગુજરાતીનો ઇન્ડિક કઈ રીતે કરવું, આ બધા વિદ્યાર્થી મિત્રો ટોપિક છે તે એપેન્ડિક્સ ઝીમાં સમાવેશ કર્યો છે. તો આ બધા ટોપિક વિદ્યાર્થી મિત્રો અત્યારે હું બોલવા જઈશ નહીં, આ જે પીડીએફ છે પીડીએફ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. પીડીએફ છે તે વિદ્યાર્થી મિત્રો 2018ની નોટિફિકેશન જ્યારે બહાર પડી હતી ત્યારની પીડીએફ છે. તો આ પીડીએફ હું ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. અને હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એ જણાવવાનું હતું કે પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા નવેમ્બર અને ડિસેમ્બરમાં આવશે. હવે ફોર્મ વિદ્યાર્થી મિત્રો રિયલમાં તમને કહું તો ફોર્મ ફરીથી આઈ થિંક મારા અંદાજ મુજબ હવે બિનસચિવાલયના ફોર્મ નહીં ભરાય. જે વિદ્યાર્થીઓ અગાઉથી ફોર્મ ભરેલા છે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. અને હવે ક્યારે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો બિનસચિવાલયની પરીક્ષા આવશે તો તે ગ્રેજ્યુએશન પર આવશે, તે પણ વિદ્યાર્થી મિત્રો હવે નક્કી થઈ ગયું છે. અમે 12 પાસ ઉપર માત્ર ને માત્ર ગુજરાત પોલીસની ભરતી તેમજ વિદ્યાર્થી મિત્રો જે વનરક્ષકની પોસ્ટ હોય છે આવી બધી પોસ્ટ છે તે 12 પાસ પર આવશે. બાકી હવે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ બીજી અન્ય ભરતીઓ હશે તે ગ્રેજ્યુએશન પર આવવાની પૂરેપૂરી સંભાવના છે. અને એપેન્ડિક્સ એચ જોઈ લો, એપેન્ડિક્સ એક્સમાં કયા કયા ટોપિક પૂછાય છે તો આ વિદ્યાર્થી મિત્રો 4-5 ટોપિક છે, આનો વિદ્યાર્થી મિત્રો તમે એપેન્ડિક્સ એચમાં સમાવેશ કરી શકો. પીડીએફ અવશ્ય મેળવી લેજો જે વિદ્યાર્થીઓ બિનસચિવાલયની તૈયારી કરતા હોય. અને સાથે સાથે વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે મિત્રો આપણી ચેનલમાં હવે આપણે ઘણા બધા ટોપિક જે તમારે 3 એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો કામ આવતા હોય એવા ટોપિક ચાલુ કરવા છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ તો બિનસચિવાલય, ત્યારબાદ બીજા નંબરે કોન્સ્ટેબલ, અને ત્રીજા નંબરે તલાટી અને જુનિયર ક્લાર્ક. એટલે ટોટલ હું વેકેન્સીની વાત કરું, ટોટલ પોસ્ટની વાત કરું તો 4 એવી જે અલગ અલગ ભરતીઓ છે, ચારેય ભરતીઓમાં એક સાથે એક એવો ટોપિક હોય કે જે ચારેય ભરતીઓમાં ઉપયોગી થતો હોય તેવા ટોપિકની હવે આપણે લગભગ 2 દિવસની અંદર રેગ્યુલર એક વિડીયો આવશે. જેમ કે ગુજરાતના જિલ્લાઓ છે તો પાટણ જિલ્લાની દાખલા તરીકે વાત કરું તો પાટણ જિલ્લાની સંપૂર્ણ માહિતી ઇતિહાસથી માંડી અને ભૂગોળ સુધીની પાટણ જિલ્લાની સંપૂર્ણ માહિતી તમને મળી જશે. વિડીયો ભલે ગમે તેટલો લાંબો થાય પરંતુ વિદ્યાર્થી મિત્રો અમારું પ્લાનિંગ એ પ્રકારનું કંઈક છે કે તમારા સુધી સરસ મજાનો વિડીયો બનાવી અને પહોંચાડવાનું છે. તો જે વિદ્યાર્થીઓ આ તૈયારીઓ પ્રિપેરેશન કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓથી મેક્સિમમ આ ચેનલને શેર કરી દેજો, કારણ કે આવું મટીરિયલ્સ જિલ્લા વાઇઝનું મટીરિયલ્સ તમને લગભગ તમે વિડીયો જોઈશો એટલે ખ્યાલ આવી જશે. તો ચાલો હું અમે વિદાય લઉં છું મિત્રો. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછી લેજો અને સ્ટેન્ડી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.